દૂધથી મળતું પોષણ જેમ શારીરિક તંદુરસ્તી વધારે છે એમ જ દૂધાળા પશુ યોજના વધારે છે પશુપાલકોની સમૃદ્ધિ કારણ કે વાત જ્યાં વિકાસની હોય ત્યાં કોઈ બાંધછોડ નથી થતી જેનું ઉત્તમ ઉદાહરણ છે માંગરોળ તાલુકાના ધરમસિંહભાઈ વસાવા કે જેઓ પહેલા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જ્યારથી તેમણે દૂધાળા પશુ યોજનાનું ફોર્મ ભર્યું ત્યારથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેમને આ યોજનાનો લાભ મળતા તેઓ તો સશક્ત બન્યા જ સાથે સાથે તેઓ દૂધ સહકારી મંડળી દ્વારા ગામના અનેક પશુપાલકોને સહાય કરી રહ્યા છે સાંભળો ધરમસિંહભાઈ વસાવાની કહાની તેમના જ શબ્દોમાં પહેલા શરૂઆતમાં એમ જોવા જાય તો મેં ડ્રાઇવિંગનું કામ કરતો હતો ક્યાં દૂર દૂર જવું પડે ને ઘરમાં ખાવાની પણ તકલીફ પડી જતી સમય એટલા ખરાબ હતા કે સારી યોજના આવી છે યોજનાનો મેં તપાસ પણ કર્યો કે સ્વરોજગારી હેતુ બાર દૂધાળા પશુની મેં યોજના મેળવી માનનીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબના પ્રયત્નથી મને પણ બાર પશુની દૂધાળા પશુની લોન મેં મેળવી છે એના મને 10,77,000 રૂપિયા મને આપવામાં આવ્યા છે એનાથી મેં ભેંસો ખરીદી છે એનાથી ને મહિનાનું મારા દૂધનું આવક થાય છે 2,00,000થી ઉપર પણ આજે એટલો ખુશ છું કે આજે મેં લોકોને પણ સેવા કરી શકું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નોને સાકાર કરવા પ્રતિબદ્ધતા દાખવી માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ જેમના સહિયારા પ્રયાસોથી આજે ધરમસિંહભાઈ જેવા અનેક પશુપાલકો બન્યા સમૃદ્ધ આ વાત છે પશુપાલકોના થયેલા વિકાસની આ વાત છે ગ્રામીણ વિસ્તારના કલ્યાણની આ વાત છે વિકાસમાં અગ્રેસર માંગરોળ વિધાનસભાની